બ્રેક બાદ આપનું સ્વાગત છે. બેકાબુ બનેલો ટેમ્પો રેસ્ટોરન્ટમાં ઘૂસી ગયો. વડોદરામાં થયેલા અકસ્માતમાં કેટલાક વાહનોને પણ અડફેટે લીધા. વડોદરાના ગેંડા સર્કલ પાસે સર્જાયેલા અકસ્માતના ભયાનક દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. લિટલ ભારત રેસ્ટોરન્ટમાં મોડી રાત્રે બોલેરો ટેમ્પો ઘૂસતા અકસ્માત સર્જાયો હતો. બેફામ બોલેરો ચાલકે રેસ્ટોરન્ટ સહિત કેટલાક વાહનોનો કચરઘાણ વાળી દીધો. ડ્રાઇવિંગ લાયસન્સ ન હોવા છતાં ચાલક ટેમ્પો ચલાવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. વડોદરાના ગેંડા સર્કલ નજીક આવેલ રેસ્ટોરન્ટમાં ટેમ્પોએ આ ખતરનાક અકસ્માત સર્જ્યો હતો. શિખાઉ બોલેરો ચાલકે અકસ્માત સર્જ્યો હતો. લોકો રેસ્ટોરન્ટમાં જમી રહ્યા હતા ત્યારે ટેમ્પો રેસ્ટોરન્ટનો ગેટ તોડી અંદર ઘૂસી ગયો હતો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ટેમ્પો હોટલના કાચ તોડીને અંદર ઘૂસી જાય છે અને તે અગાઉ કેટલાક વાહનોને પણ અડફેટે લે છે. હોટલના સંચાલક દંપતિ જે જગ્યાએથી ટેમ્પો ઘૂસ્યો હતો તે જગ્યા પર બેસતા હતા, પરંતુ નસીબ જોગે તે જગ્યા પર આજે બેઠા નહીં હોવાથી બંનેનો આબાદ બચાવ થયો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી મહારાષ્ટ્રના તુકારામ અને સતીશ પાંડેની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે. થોડા ઘણા મત મળશે ને તો કોલર ઊંચો રાખીને પડશે. ભરૂચ લોકસભા મેં આટલા મત લીધા, એ પણ ના થવું જોઈએ, એ પણ ના થવું. કોંગ્રેસ ના મિત્રો ને કહું છું, જેમ બીટીપી ને તોડી નાખી ને એ રીતના કોંગ્રેસ ને ખતમ કરી નાખશે આમ આદમી પાર્ટી વાળા. આમ આદમી પાર્ટી ને તમે ઓળખતા નથી? વિદેશી ની તાકાત, વિદેશી ફંડ થી ચૂંટણી લડવા દેશના માટે ખતરનાક લોકો છે આ લોકો. આપ પર વર્ષેલા મનસુખ વસાવાએ તો કોંગ્રેસને પણ સલાહ આપી દીધી કે આ પાર્ટીથી બચીને રહેજો, નહીં તો તમને પણ ખતમ કરી નાખશે. એટલે એમનાથી સાવધાન રહેજો, ને વધારે કરીને કોંગ્રેસ વાળા તો વધારે સાવધાન રહેજો ભાઈ. કહી દેજો અહીંયા કોંગ્રેસ વાળા ન્યાય બાબત પણ કદાચ દૂરથી સાંભળતા હોય અથવા તો આપણા કોઈ મિત્રો હોય ને કોંગ્રેસ વાળાને કહેજો આ તમારું પતી જશે, પૂરું થઈ જશે ચૂંટણી પછી. કારણ કે તમારા બૂથમાં આમ આદમી પાર્ટીના મત નીકળશે ને તો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં દાવો કરશે આવા. એ કોઈને ખબર પડે છે? અમે તો ભૂત સુધી, અમે તો કામ છે અમારું, અમે તો કોઈ ચાન્સ આવા જ નથી દેવાના. પણ કોંગ્રેસ વાળા થોડું ઘણું તમારી પાર્ટીનું અસ્તિત્વ રાખવું હોય ને તો એમનાથી સાવધાન રહેજો. એને મદદ ના કરતા, ભલે ભાજપને ના મત કરતા, કોઈ અપક્ષને મદદ કરી દેજો, કોઈ અપક્ષને મદદ કરી દેજો. હે નાના, છતાં તમને કહીશું, કોઈ આદિવાસીના હકના અધિકાર માટે લડતા હોય એવા વ્યક્તિને મદદ કરી દેજો. આદિવાસીના હકના અધિકાર માટે લડતા હોય ને એને મદદ કરજો, પણ આમ આદમી પાર્ટીના ચહિતર વસાવાને મદદ ના કરતા. મનસુખ વસાવાના પ્રહાર બાદ આપ નેતા ચૈતર વસાવાએ પણ પલટવાર કર્યો. આ વખતે એ લોકો પોલીસનો પણ ઉપયોગ કરવાનો છે મિત્રો, ધ્યાન આપજો. લોકલ પોલીસ તો બિચારી શું કરે, એમના આઈપીએસ લોકોને સૂચના છે કે પોલીસનો ઉપયોગ કરીને ચૈતર વસાવાને હરાવી દેવાના છે. પણ જે ચૈતર વસાવા ગુજરાતની ભાજપ સરકારથી નથી ડર્યા, કેન્દ્રની ભાજપ સરકારથી નથી ડર્યા, એ ચૈતર. ચાર સો પાર કા આપકા નારા હૈ તો ક્યા ગાડી પટરી પે હૈ? આપ પરિણામ કે દિન દેખ લેના, 12:30 બજે કે પહેલે એનડીએ 400 પાર કર જાયેગી. યા તો રાહુલ ગાંધી ને સ્પષ્ટ કરના ચાહીએ, જીતતે હૈ તો નયે કપડે પહેન કર શપથ લઈ લેતે હૈ, હારતે હૈ તો ઈએમ પર ઠીકરા ફોડતે હૈ. વન નેશન વન ઇલેક્શન હમારા સંકલ્પ પત્ર કા મુદ્દા હૈ, ઉસકો જમીન પર ઉતારને કા પૂરા પ્રયાસ કરે. હમારી લોકતાંત્રિક પદ્ધતિ ઓર હમારા ચુનાવ દુનિયા મેં સબસે જ્યાદા ટ્રાન્સપરન્ટ હૈ, સબસે જ્યાદા વિશ્વસનીય. ચારુ સેટ 25 યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ. ચારુ સેટ 25 યર્સ ઓફ ઇગ્નાઇટિંગ સક્સેસ. મારા સુખભાઈ તેમની બેબાક વાણી માટે જાણીતા છે. ભરૂચ લોકસભા બેઠક પર તેમનો દબદબો છે, માટે જ છેલ્લી 6 ટર્મથી તેઓ ચૂંટાતા આવ્યા છે. પણ આ વખતે તેઓ ભૂતકાળની ચૂંટણીઓ કરતા વિપરીત અંદાજમાં જોવા મળી રહ્યા છે, માટે જ દરેક સભામાં તેઓ આપ પર નિશાન સાધી તેમનો ગઢ સાચવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હવે આ ગઢ સચવાશે કે તેના કાકરા ખરી પડશે તે પરિણામ બાદ જ ખબર પડશે.
દીપક પટેલ, ન્યૂઝ સિટી ગુજરાતી, નર્મદા. કોંગ્રેસમાં હાલ જાણે મામેરાની મોસમ ચાલી રહી છે. મહિલા ઉમેદવારો ચૂંટણીના પ્રચાર દરમિયાન મતની સાથે સાથે મામેરું ભરવાની પણ વાત કરી રહ્યા છે અને તેમના સમર્થકો પણ તેમને હસી ખુશીથી મામેરું આપી રહ્યા છે. શરણાઈના સૂર, ઢોલ નગારાના નામ. અમરેલીના મહિલા ઉમેદવાર જેનીબહેન ઠુમરની દબદબા બહેર થઈ રહેલું સ્વાગત. આ તસવીર છે અમરેલીના મોરડી ગામની, જ્યાં વાસ્તવિક આજ ગુજરાતમાં ઝંઝાવતી પ્રચારના છેલ્લા પડાવમાં પીએમ મોદીએ જામનગરની ધરતી પરથી લલકાર કર્યો, હાલારી પાઘડી પહેરી જંગી સભાને સંબોધન કર્યું. પ્રધાનમંત્રી મોદીએ હાલારી પાઘડી પહેરીને જામનગરથી સભા સ્થળ પર પહોંચ્યા. જામનગરમાં સભાને સંબોધતા પહેલા પીએમ મોદીએ જામનગરના જામ સાહેબ શત્રુશલાય સીજી જાડેજા સાથે મુલાકાત કરી હતી. બાપુએ પીએમને પાઘડી પહેરાવી આવકાર્યા હતા. પીએમએ પોતાના સંબોધનની શરૂઆત હાલારી પાઘડીથી કરી. તેઓએ કહ્યું કે મારા માટે જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. જામ સાહેબ પાઘડી પહેરાવે પછી તો કઈ બાકી જ ના રે ભાઈ. અને એટલે મેં કહ્યું મારે માટે તો જામ સાહેબની આ પાઘડી મોટો પ્રસાદ છે. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે જામનગર સાથે મારો વિશેષ નાતો છે. આમ તો કઈ ગુજરાતમાં વોટ માંગવા ના આવવાનું હોય. મને ઘણા કહેતા હતા કે સાહેબ તમારે ક્યાં પ્રચારમાં આવવાની જરૂર છે. મેં કહ્યું ભાઈ પ્રચારમાં ને પ્રેમમાં બહુ ફરક હોય. હું પ્રચાર માટે નથી આવ્યો, હું તો પ્રેમનો આસ્વાદ લેવા આવું છું. ગુજરાતની ધરતીએ જે પ્રેમ આપ્યો છે, જે આશીર્વાદ આપ્યા છે, એ તો મોટી મૂડી છે. અને આજે જ્યારે જામનગર આવ્યો છું ત્યારે અનેક જૂની વાતો તાજી થાય. આ તરફ વલ્લભ વિદ્યાનગરમાં પણ પીએમ મોદીએ ઝંઝાવતી પ્રચાર કર્યો. ગુજરાતમાં મતદાન પહેલા પ્રધાનમંત્રી મોદીએ જંગી સભા સંબોધીને ચૂંટણીનો માહોલ વધુ તેજ બનાવ્યો. ગઈકાલે ડીસા અને હિંમતનગરમાં વિશાળ સભા સંબોધીને મતદાનની અપીલ કરી તો આજે વલ્લભ વિદ્યાનગરમાં પીએમ મોદીએ પ્રચંડ પ્રચાર કર્યો. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ 2047ના સપનાની વાત કરી, સાથે જ કહ્યું કે વિકસિતનો મતલબ શું છે તે આણંદ ખેડાવાળાને સમજાવવું ન પડે. અબ ઇન્ડી ગઠબંધનને મુસલમાનો સે વોટ જિહાદ કરને કો કહા હૈ. અબ બતાઈએ, હમને લવ જિહાદ સુના થા, લેન્ડ જિહાદ સુના થા, ઓર વોટ જિહાદ, ઓર વો ભી પઢે લિખે મુસલમાન કે પરિવાર સે બાત આઈ હૈ સામાન્ય. પીએમ મોદીએ સંબોધેલી સભામાં વિશાળ સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા. પ્રધાનમંત્રી મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા હજારો લોકો સભામાં આવી પહોંચ્યા હતા. સૌરાષ્ટ્રના પટ્ટામાં પીએમ મોદીએ આક્રમક પ્રચાર કર્યો. સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં મોદીએ સભા ગજવી. 10 વર્ષ પહેલા વિશ્વ ભારતને બોજ ગણતું અને આજે આખી દુનિયામાં ભારતના નામનો ડંકો વાગે છે. સુરેન્દ્રનગરમાં પ્રચંડ પ્રચાર દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ અહંકાર કર્યો. જંગી સભા સંબોધતા પીએમ મોદીએ કોંગ્રેસને પણ આડે હાથ લીધી હતી. કોંગ્રેસને જલ, હલ, નભ,